નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સંસ્કૃત બે બોર્ડ પરીક્ષા બે હજાર બાવીસ માટે ખૂબ જ ઉપયોગી વિદ્યાર્થી મિત્રો છે આ પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને અંચ સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોની અંદર વ્યાકરણ વિભાગ ખૂબ જ સરસ રીતે સમજાવેલ છે બોર્ડની પરીક્ષાની અંદર તમે આ વિડીયો જોયેલો હશે તો કોઈપણ પ્રશ્નમાં તમને કોઈ જ તકલીફ નહીં પડે અને એસીમાંથી તમે સારા એવા માર્ક્સ જે છે એ લાવી શકશો તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંચ સુધી જોતા રહેજો અને ચેનલ પણ આવો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ તો વિભાગ એ કુલ સોળ માર્ક્સનું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર અને આ જે અહીંયા જે આપ્યું છે ને એ એનો અનુવાદ કરવાનું છે આ બેમાંથી કોઈ પણ એકનું તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે બરાબર તો આ ફકરો જે છે એ તમારી ટેક્સ્ટબુકનો જ છે તમારી ચોપડીનો છે અને તમારી જે સંસ્કૃતિ નવનીત છે એમાં આપેલું જ છે આનું ગુજરાતી બરાબર તો પણ હું તમને એ સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું તો જુઓ પુરા એકાસ્મિ જલાશય આના કીધા થાય એટલે એક સરોવરમાં આના ના ગતિવિધ્યા હતા પછી પ્રથમ સહેલું છે જલાશય દ્રષ્ટવા ધીવરે ઉક્ત અહ બહુમત્સ્ય મત્સ્ય હત બરાબર પછી કદાચ અપી અપી ન અસપાવી તો આ એકદમ છે આ એક વાક્ય વાંચો એનું ગુજરાતી કરો એટલે તમને સો ટકા આવડે આવડે ને આવડે આ આ જે પણ છે ને આ સ્લો આ હિન્દીમાં આ સોરી સંસ્કૃતમાં તો તમારે શું કરવાનું છે ખબર છે તમારી ચોપડીની અંદર જુઓ આટલાથી આટલાનું અને ગુજરાતી ટ્રાન્સલેટ તમારી નવનીતમાં છે ને એ એકવાર ખાસ તૈયાર કરજો કારણ કે આ બે ફકરામાંથી કોઈ એકાદું પૂછાવાની શક્યતા છે ખાસ તૈયાર કરજો આ પેપરમાં કારણ કે આ પેપરમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે મોસ્ટ ટાઈમ બી છે ત્યારબાદ વિકલ્પો જોઈએ સિદ્ધ હસ્ય ષ્ટસ અધ્યય શું કસ્ય વ્યાકરણ અસ્થિ તો શું આવશે સંસ્કૃત હસ્ય આ વિકલ્પ પૂછાશે યાદ રાખજો શું આવે સંસ્કૃતસ્ય ત્યારબાદ પરસ્પરમ ભીતરે શું પદાર્થ એ શું કીધું સમ આરાત્ય ભવતી એમાં શું આવશે સ્વાભિભક ઓપ્શન એ આવે ત્યારબાદ પાંચમું છે શ્રેષ્ઠિપુત્ર નામાં કી હસ્તી એનું નામ શું હતું શ્રેષ્ઠિપુત્રનું તો શક્તિ કુમાર ઓપ્શન બી આવશે ઓકે આમાં એ આમાં એ અને આમાં બી ક્લિયર ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઉત્તર આપવાના છે ગુજરાતી ભાષામાં એ ગુજરાતી ભાષામાં કોઈ પણ બે ત્રણમાંથી કોઈ પણ બે તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરે લેખકે મનુષ્યને કાષ્ટખંડ જેવા શા માટે કયા કન્યા શું વેચે છે તમે જાણો છો એ શું શું વેચે છે અને એનાથી એ શું મેળવે છે પછી અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્રય થયો એકદમ ઈઝી છે ત્રણમાંથી કોઈપણ બે લખવાના એક પ્રશ્નના બે માર્ક્સ હતા હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ આ બે ટૂંક તૈયાર કરી દેજો પરીક્ષામાં પૂછાય છે શક્તિ કુમારની પરીક્ષા યોજના અને આવર્તપાત નામનું વિધ્ન આ બે પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો મોસ્ટ હેપી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ તો દરેક વિદ્યાર્થીને આવડશે બરાબર તમને આવી રીતે ફકરો આપ્યો હશે ને ફકરાના નીચે ચાર પ્રશ્નો હશે ચાર પ્રશ્નોના જવાબ શોધવાના જુઓ કુત્ર વિવિધતા પદાર્થ સંતિ બરાબર એ વિધ પદાર્થો ક્યાં જોવા મળે છે બરાબર તો તમારે લખવાનું સંસારે વિવિધા પદાર્થ સંતિ પૂરું આ પહેલાનો જવાબ પછી બીજું છે શ્રવણ લોહદ કે સંતિ તો શ્રવણ લોહત શું આવે તો ધાત્વ વટ દે વૃક્ષ ગૌ કોટાકદાય પશ્વચ સંતિ ત્યારબાદ છે પ્રત્યેક શ્રવણ ખંડ કિદૃશ ભવંતિ ઓકે તો પદ્રેશ સુવર્ણ ખંડ કીદૃ ભવતી તો એની અંદર તમે જોઈ શકો છો ફકરાની અંદર પેરેગ્રાફમાં તો એવો શબ્દ શોધવાનો બરાબર એના પરથી આપણને આઈડિયા આવી જશે કે પ્રત્યેક સુવર્ણ ખંડ પરસ્પરમ આકિરણ પ્રકારે ચ ભિન્ન ભિન્ન ભવતી આ પ્રત્યેકથી ચાલુ કરવાનું ભવતી સુધી એકદમ ઈઝી આ તમને જે શબ્દ આપ્યો હોય એ ફકરામાં જોઈ લો એટલે એનો આન્સ આન્સર તમને મળી જ જાય હવે વિભાગ બી પદ્ય વિભાગ જોઈ લઈએ તો સેમ આનું ગુજરાતી કરવાનું કોઈપણ બેમાંથી કોઈપણ એકનું કરવાનું આ ખાસ તૈયાર કરી દેજો તમારે ચોપડીમાં નવડીમાં આપેલું છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જોઈ લઈએ સર્વે કીદુ સાવંતુ તો શું આવશે સુખી ન ભવંતુ આપણે શ્લોકમાં ભણીએ છીએ સર્વ સુખી ન ભવંતુ શું આવે સુખીના પછી કુત્ર પ્રવિષ્ટ ભક્ત એક ગીત વર્તતે તો શું આવે વિપતો હવે વિપતો આન્સર આવે પુરુષ કેન પરિષદે તો સિલેન શું આવશે સિલેન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો તમારા નોટમાં લખી રાખો આ પ્રશ્નો પૂછાશે કોઈ પણ ત્રણ લખવાના છે એક પ્રશ્નના બે માર્ક્સ છે કયા કયા કરવાના તો ગુરુ કેવા હોવા જોઈએ ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે ભક્ત શું શું જાણતો નથી અને વિષમો ખાસ ગીતામૃતમમાં કેટલા ભક્તના ચાર પ્રકાર જણાવો હવે એટલે ગીતામૃતમમાં જે ભક્ત છે એના ચાર પ્રકારો જણાવવાના છે અને આ ત્રણ શ્લોક ત્રણમાંથી કોઈ પણ બે લખવાના છે આ શ્લોક ખાસ તૈયાર કરજો અને સર્વે ભવંતુવાળું તો ખાસ વારંવાર પરીક્ષામાં આવતો હોય છે ઓકે હવે વિભાગ સિંહ છે એ આપણે જોઈ લઈએ નાટ્ય વિભાગ તો વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં પણ બેમાંથી કોઈ પણ એક આ તો આવડશે જ ને ઇંગ્લિશમાં આ સોરી સંસ્કૃતમાં આપેલું છે એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરવાનું છે બરાબર એકદમ સહેલું છે ચલો જોડકા જોઈ લઈએ આપણે કાની કાની ત્રિવધાની કાર્યણી છવ્વીસમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તો સુનિતઃ બી સુનિતઃ પછી ભવાના મત્ર જે ભવઃ તો શું આવશે ધૃતરાષ્ટ્ર ભાવેના તાનવ પ્રથમ તો શું આવશે ચાણક્ય ક્લિયર એકદમ સહેલું પહેલામાં સુનિત બીજામાં ધૃતરાષ્ટ્ર ત્રીજામાં ચાણક્ય હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો મોસ્ટ બી છે પરીક્ષામાં પૂછાશે જ દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે ચાણક્ય માતાનું સર્વ નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં સો વર્ગ છે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ અને ખાસ આ ત્રણમાંથી બે ટૂંબો જ લખવાની છે અને ઘટોત્કચનું પાત્ર આ મોસ્ટ આઈપી છે ખાસ તૈયાર કરજો ત્યારબાદ બીજી આઈએમપી છે સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય અને સાંડલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન બરાબર હવે તમારે શું કરવાનું છે તો કૌંસમાં આપેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે તો આ હું તમને સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું ઘટોત્કચ દૃષ્ટાર્થને પ્રણામ કરે છે તો એ ગુજરાતીનું તમારે શું કરવાનું છે સંસ્કૃતમાં ઓકે ત્રણમાંથી કોઈ પણ બેનું તો ચાલો આપણે પહેલાંનું જોઈએ પહેલાં શું લખવાનું તમારે ઘટોત્કચ ઘટોત્કચ ધૃષાશ્રમ ધ્રુતરાશ્રમ જો અહીંયા સો અનુસ્વર બે ટપકા મૂકવાના અહીંયા ધૃતરાશ્રમ ઉપર મૂકવાનું ટપકું પછી પ્રવત્તા નમ તો શું થશે પ્રણમતી પ્રણમતી બસ આ આખું કે ધતોત્કચ ધૃતરાશ્રમ પ્રણમતી એકદમ ઈઝી પછી પથ્થરો અચેતન હોય છે આના પરથી જ બનાવનું છે શું લખવાનું પ્રસ્તરાહ એટલે પથ્થરો થાય તો પ્રસ્તરાહ અચેતનાહ અચેતનાહ હવંતી શું આવશે ભવંતી હોય છે ઓકે અને રાજપુરુષ બીજા દેશમાં જાય છે એનું તમારે કમેન્ટ કરવા એ પણ ઈઝી જ છે ચલો વ્યાકરણ વિભાગ ખાસ જોઈ લેજો હવે સમજો

અહીંયા વાક્ય આપ્યું છે એનું વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ એક વચન તો એક એમાં શું આવશે ઉત્તમ એક વચન શું આવે ખાદતી ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાશે મધ્યમ પુરુષ છે તો શું આવશે દાસ્યસી દાસ્યસી ખાસ યાદ રાખવાનું ભવિષ્ય કાળ છે એટલે દાસ્ય આવશે આપશે ત્યારબાદ આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચન તો ફોર્ટી ટુની ની અંદર શું આવશે વિદ્યાર્થી

તો સ્મનો પ્રયોગ કરવાનો છે તમારે તો શું થશે પ્રાચીન અર્જુન પ્રાચીન યુદ્ધ સ્મરતી સ્મ બરાબર તમને એક સમય એવું લાગશે કે બધું સરખું જ લખ્યું છે બરાબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આની અંદર બધા જ ઓપ્શન જે છે એ સરખા નથી બરાબર શું આવશે બી આવશે હવે તમે પહેલી વાર ઓપ્શન જોવો તો તમને એવું લાગે ત્રણે ત્રણ વિકલ્પો સરખા જ છે પણ સરખા નથી ધ્યાનથી જુઓ અર્જુનનો પ્રાચીન યુદ્ધ સ્મરતી સ્મ એટલે સ્મરતી છે ત્યાં ફરક છે હવે ફોર્ટી ફાઈવમાં જોઈ લઈએ તો ફોર્ટી ફાઈવની અંદર તમારે નામેન આપવાનું છે એકવચન વચાને રૂપ તો એની અંદર આવશે લોકાત લોકાત ઓકે ત્યારબાદ છે દ્વિતીય વિભક્તિ તો વિદ્યામ ઓકે ત્યારબાદ શ્રી ડેશ નમઃ તો આપણે આ તો બધાને આવડે શ્રી ગણેશ નમઃ આપણે જોયેલું હશે બરાબર આપણા કોઈપણ દરવાજા ઘરના દરવાજા કોઈપણ શોરૂમના દરવાજા બહાર આમ લખ્યું છે દુકાનના બાર કે શ્રી ગણેશાય નમઃ તો શું આવશે ગણેશય ફોર્ટી એટની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડેશ શ્રેષ્ઠ પુત્ર વસતી તો એકહ એકહ પછી સ્નાનતુમ છે એ શું છે સ્નાનતુમ સ્નાનતુમ શું છે કર્મણી ભૂતકૃદંત શું છે કર્મણી ભૂતકૃદંત ખાસ આ બધું જોઈ લેજો પરીક્ષામાં બેઠું બુજાશે ચલો માનવોડપી તો આને આપણી સંધિ છૂટી પાડવાની છે તો શું થશે માનવઃ માનવઃ પ્લસ અપી પૂરું હવે સંધિ જોડો અધિકાર તે તો શું આવશે અધિકારસ્તે પહેલું અધિકારસ્તે આવશે ઓકે અહીંયા પણ સંધિ છોડવામાં પણ ઓપ્શન આપેલા હતા અહીંયા માનવ પ્લસ અપીવાળું આવશે ક્લિયર થાય છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે ચલો હવે આપણે જોઈએ ફિફ્ટી ટુ નંબરનું તો બાવનમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સમાસ ઓળખવાનો છે ઓકે તો આ કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો બાવનમાં નંબરમાં જુઓ સાધુ સેવત તો તત્પુરુષ કયો સમાસ આવશે તત્પુરુષ ધર્મ છે ધર્મ છે એમાં ધ્વંદ્વ સમાસ કયો આવશે ધ્વંદ્વ સમાસ ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ તો તમારે આ ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે એકદમ સહેલી છે તમને સો ટકા આવડશે મને તમારા પર વિશ્વાસ છે બરાબર આ પણ સહેલું છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર તૈયાર કરી દેજો હવે આપણે જોડકા જોઈ લઈએ વિષ્ણુ શર્મા તો વિષ્ણુ શર્મામાં શું આવશે પંચતંત્ર વાલ્મિકી તો રામાયણ હેમચંદ્રાચાર્ય તો કાવ્યનું શાસનમ એકદમ સહેલું ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કોઈ પણ ત્રણ લખવાના છે તો તમને અહીં અંડરલાઈન કરેલ છે બરાબર એ ગદ્ય ગધ્યફળદોને શુદ્ધ કરીને ફરીથી લખવાનું છે અને ત્યારબાદ છેલ્લું તમને અનુવાદ કરવાનું છે કોઈ પણ એકનું બેમાંથી કોઈ પણ એકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે ઓકે એનો અર્થ વિસ્તાર પણ સમજાવવાનો છે ગુજરાતીમાં જ તમારી રીતે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ દસ સંસ્કૃતનું ખૂબ જ ઉપયોગી પેપર સોલ્યુશન બોર્ડની પરીક્ષા માટે આમાંથી ઘણું બધું પૂછાશે તમને એટલે ખાસ આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો પહેલાં તો તૈયારી શરૂ કરતાં પહેલાં અને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કરજો બરાબર કોઈ પણ સમજણ ન પડે તો ખાસ કમેન્ટ કરજો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો વિદ્યાર્થી મિત્રો